એનો અભ્યાસ કરીએ તારીખ છે ઓગણત્રીસ મે કઈ તારીખ છે ઓગણત્રીસ મે એટલે કે ઓગણત્રીસ તારીખ પાંચમો મહિનો સમય થયો છે દસને પચીસ દસ કલાક અને પચીસ મિનિટ ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા ચાલો આપની ખબર પડી કે રિયાના મામાનું ઘર ક્યાં છે વાપી તો શું કહે છે ટ્રેનની લાંબી યાત્રા પછી ટ્રેનની લાંબી મુસાફરી કરી ત્યાર પછી રિયા નો પરિવાર એમના મામાને ઘેર વાપી પહોંચ્યા મામાનું ઘર સ્ટેશન થી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા એટલે કે મામાનું ઘર છે એ આ રેલવે સ્ટેશન ની શું હતું નજીક હતું એટલે મામા અમને સામે તેડવા આવ્યા હતા એટલે કે લેવા માટે આવ્યા હતા મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા જો મામા એકલા તેડવા આવ્યા હતા તો કે નહીં મામાની સાથે બીજું કોણ કોણ શ્રીલ અને આર્નવ પણ સાથે આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ સગા સંબંધી આવવાના હોય બરાબર બીજા કોઈ શહેરમાંથી તો આપણે એને સામે શેરીના નાકે કે સોસાયટીના નાકે કે સ્ટેશને જતા હોય છે તો આ શ્રીલ અને આર્નવ કોણ હતા તો તે મારા મામાના છોકરા હતા એટલે કે રિયાના મામાના છોકરા હતા મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા શું કામ વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા મામાના ઘરે ગયા હશો કે ફઈના ઘરે ગયા હશો કે માસીની ઘરે તો એમના બાળકો તમને જોઈને ખુશ થતા હોય તો કે હા કેમ કારણ કે સાથે રમવાની મજા પડી જાય એટલે કે છે રિયા મને અને હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા આનંદિત થયા અમે એકબીજાને

ગુજરાતીમાં લખ્યું છે હિન્દીમાં પણ લખ્યું છે અને અંગ્રેજીમાં પણ લખ્યું છે એટલે ત્રણેય ભાષામાં લખ્યું છે બે કરીને મામાના ઘરે પહોંચ્યા કેટલી રીક્ષા જો આને ઓટો રિક્ષા કહેવાય તો એક અને આવી નવી બીજી બે રીક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા કારણ કે અમે સભ્યો હતા મામાની એ હતા બધા મને ખૂબ જ ઊંઘ આવતી હતી જો મને ઊંઘ નિંદર બહુ આવતી હતી હું ઊંઘી ગઈ હું થોડીક વાર માટે સૂઈ ગઈ થોડીક વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી એટલે કે થોડીક વાર થઈ ત્યાર પછી મમ્મીએ મને જગાડી દીધી મમ્મી અને પપ્પા તૈયાર થઈ ગયા હતા કારણ કે મુસાફરીનો થાક લાગ્યો હતો એટલે મમ્મી ને પપ્પા થાકી ગયા હતા એટલે એ પણ નાહીને ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા હું અને હિમાક્ષ પણ નાહિને તૈયાર થઈ ગયા પછી તો હું પણ ઉઠી ગઈ મમ્મીએ મને ઉઠાડી દીધી અને હિમાક્ષ પણ એ પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું જો વિદ્યાર્થી ભોજન શબ્દ આપ્યો છે નાસ્તો શબ્દ નથી આપ્યો તો એનો અર્થ શું થયો બપોરનું જમણવાર છે કેમ તો આપણે એટલું તો ખબર પડી કે સાડા દસ વાગે એ પહોંચ્યા હતા સ્ટેશન દસ ને પચીસે એટલે સાડા દસ જેવું પછી ઘરે પહોંચ્યા અગિયાર જેવું વાગી ગયા હોય પછી પોતે તેઓ થોડીક વાર ફ્રેશ થયા હોય બરાબર સાડા અગિયાર પોણા બાર વાગી ગયા હોય બારની નજીક એટલે પછી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એમ મામાએ એ કહ્યું કે બધા થોડીક વાર આરામ કરી લો બધા થોડીક વાર થાકી ગયા હશે તો ઊંઘી લો આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું ક્યાં ફરવા જવાનું છે ત્યાંથી વાપીથી દમણ બરાબર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ એનું સંચાલન કેન્દ્રમાંથી થાય દિલ્હીથી થાય બરાબર ભલે ગુજરાતની નજીક છે છતાં પણ અમારી સાથે આવવાનું હતું ખાલી અમે એકલા તો જવાના નહોતા મામાનું કુટુંબ એમનો પરિવાર પણ અમારી સાથે આવવાનો હતો અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા જો મામાનું ઘર થોડુંક નજીક હતું છતાં પણ અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા રિયા દમણના કયા બીચ ઉપર પહોંચ્યા હતા તો જમ્પોર બીચ આ બીચનું નામ છે શું કહે છે અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમપોર બીચ પહોંચ્યા બીચ પર ખૂબ જ ભીડ હતી જો બીચ ઉપર ખૂબ જ હતી ભીડ ભીડ એટલે ટ્રાફિક કારણ કે જેમ બધા આવ્યા હોય ને ઘરે લોકો દરિયા કિનારે દરિયા કિનારે શું કહેવાય સી સોર કહેવાય મોજ માણવા માટે આવ્યા હતા જો એટલે શું કે છે બીચ જે છે જો આ જે દરિયો હોય સમુદ્ર બરાબર એના કિનારે જ્યાં રેતી જેવું હોય જ્યાં આપણે રમી શકીએ ઘોડા ગાડી હોય ઊંટ ગાડી હોય વાહન ચલાવી શકીએ તો એને બીચ કહેવાય દરિયા કિનારાનો કિનારો તો દરિયા કિનારે મોજ એટલે કે મોજ મસ્તી માણવા માટે અમારી જેમ ઘણા લોકો આવ્યા હતા કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા જો કેટલાક અહીંયા હોડી હોય તો હોડીમાં બેસી જતા હતા અને દરિયામાં ચક્કર મારતા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા જો દરિયા કિનારે આવી રીતે બીચ ઉપર ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઘોડા પણ હોય અને ઊંટ પણ હોય તો ઘણા લોકો ઘોડાની સવારી કરતા હતા તો કોઈ વળી ઊંટ પર બેસીને સવારી કરતા હતા ફરતા હતા નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો નાના નાના બાળકો છે એ દરિયા કિનારે રેતીમાં શું બનાવે છે કંઈક રમકડા ને કંઈક ઘર ને કંઈક ઊંડો કૂવો ને ખાડા જેવું ને એવું બનાવે છે મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવે કે મને તો આ દરિયા કિનારે ઘોડા ઊંટ હોળી નાના બાળકો આવું બધું સરસ મજાનું આવું વાતાવરણ જોઈને મને તો બહુ જ મજા આવે ખૂબ જ મજા આવે હું એટલે કે રિયા એમનો ભાઈ હિમાક્ષ શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા જો શું કે છે અમે અમે બંને બહેન ભાઈ અને અમારા મામાના દીકરાઓ શ્રીલ અને આરનો પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા વિદ્યાર્થી મિત્રો તમે દરિયા કિનારે ગયા હોય તો તમને રેતીમાં ઘર બનાવવાની મજા આવે છે કે નહીં હા સર મજા જ આવે છે એટલે કે છે અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા જો એટલો સમય થયો મામા છે જો આ હોડી છે એ દરિયામાં ચાલે છે તો મામા થોડીક વારમાં હોડીની ટિકિટ લઈને આવ્યા અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી જો શું કે છે થોડીક વારમાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા અને અમે બધા હોડીમાં બેસી ગયા અને દરિયાની મુસાફરી કરવા લાગ્યા એટલે કે દરિયામાં આવી રીતે ચક્કર મારવા લાગ્યા પહેલા તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી બીક એટલે ડર શું કે છે હોડીમાં બેસતા ડર લાગતો હતો હું મમ્મીની પાસે બેસી ગઈ અને વિદ્યાર્થી મિત્રો મને ખબર છે જ્યારે આપણને બીક લાગે ને ત્યારે આપણી સૌથી નજીકમાં આપણા મમ્મી અથવા તો પપ્પા હોય તો એમની પાસે આપણે જતા રહીએ છીએ કે નહીં હા તો એ કે છે મારી મમ્મીની પાસે બેસી ગઈ દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી જો દરિયામાં આવી રીતે હોડીમાં બેસીને મુસાફરી કરવાની મને ખૂબ જ મજા આવી આનંદ આવ્યો પછી તો અમે ઘોડે સવારી પણ કરી ઘોડા ઉપર બેસીને પણ ચક્કર મારી ફર્યા ઊંટ સવારી પણ કરી ઊંટ ઉપર બેસીને પણ અમે સવારી કરી ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો જો આવી રીતે કિનારે અમે પાથરવાનું લઈ ગયા તા ચટાઈ ચટાઈ પાથરી દીધી હશે એના ઉપર બેસી ગયા હોય અને ઘરેથી થોડું લઈ ગયા હોય મમરા છે ટમેટા છે લીંબુ છે ડુંગળી છે પછી તો મિત્રો હા ભેળ બનાવીને ખાવાની મજા જ કાંઈક અલગ છે અરે વાહ ચલો હવે સાંજ પડવા આવી જો તમે જોઈ શકો છો સૂરજ દાદા છે એમના ઘરે જઈ રહ્યા છે આપણે એવું કહીએ છીએ ને હા પણ હકીકતમાં સૂરજ ત્યાં ને ત્યાં છે આપણી પૃથ્વી ફરે છે એવું આપણે કહી શકાય હવે સાંજ પડવા આવી સાંજ થવા આવી બરાબર સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું જો તમે જોઈ શકો છો સુરત ધીમે 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 દરિયાના પાણીમાં ડૂબતો હોય એવું દેખાતું હતું આકાશ રંગબેરંગી દેખાતું હતું જો આકાશ એકદમ લાલ ચટાક કેસરી જેવું થઈ ગયું હતું ને એટલે કે છે આકાશ છે એ રંગબેરંગી દેખાતું હતું અમે દરિયા કિનારે ફોટા પાડ્યા અને વિડીયો પણ લીધા એટલે લેવાના ન હોય વિદ્યાર્થી મિત્રો આપણે બધા પાસે મોબાઈલ છે એટલે ખબર વિડીયો છે શું છે બરાબર તો અમે ફોટા પાડ્યા અને વિડીયો પણ ઉતાર્યા જેથી કરીને ફરી પાછા ક્યારેક જોવું હોય ત્યારે યાદ આવે કે ભાઈ અમે આવી સ્થળે ગયા હતા ત્યાં આવી મજા આવી એમ અંધારું થઈ ગયું હવે તો અંધારું થઈ ગયું અમે મામાના ઘરે પાછા આવ્યા કારણ કે ધીમે 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 હવે અંધારું થવા લાગ્યું એટલે અમે હવે શું કરવા લાગ્યા મામાના ઘરે પાછા આવી ગયા બરાબર કારણ કે દરિયા કિનારે તો મિત્રો પછી તો અંધારામાં તો ન્યા કોઈ ન હોય બરાબર પછી તો કઈ મજા ન આવે એટલી બધી એટલે કે પાછા વઈ આવ્યા મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી શું કે છે મારી આ લાંબી મુસાફરી હતી બરાબર રસપ્રદ એટલે કે રસ પડે એવી મજા આવે એવી અને યાદગાર યાદ રહી જાય એવી બની રહી આગળ મામાના ઘેર જવા રિયાના કેમ બે રિક્ષા કરવી પડી હશે ચલો વિચારો અને લખો જો તમારો એક પ્રશ્ન હતો ને કે સર સાથે સવાલ જવાબ લ્યો તો મિત્રો આ પ્રશ્નનું આપણે સોલ્યુશન આપીએ છીએ કે મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે વિચારો અને લખો તો વાપી રેલવે સ્ટેશન પર રિયાના ના લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા નામ શું છે છે જો અહીંયા લખ્યા આપણે બોલો બોલો શ્રીલ અને આર્નવ એ પણ આવ્યા હતા ગાંધીધામથી રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા શું કહે છે સોરી કુટુંબને લેવા માટે આવ્યા હતા ગાંધીધામથી આ વધારાનું વાક્ય છે ચલો ગાંધીધામથી રિયાના કુટુંબના ચાર વ્યક્તિઓ આવ્યા હતા તો આમ કુલ કેટલા વ્યક્તિ થાય સાત વ્યક્તિ થયા વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા ગાંધીધામથી રિયાના કુટુંબના ચાર વ્યક્તિઓ હતા તો આમ કુલ સાત વ્યક્તિ થયા તો એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ વ્યક્તિઓને બેસાડી શકાય નહીં તેથી મામાના ઘરે જવા રિયાના બે કરવી પડી હશે તમે મારે દરિયા કિનારે ફરવા ગયા છો કઈ કઈ જગ્યાએ તો હા હા અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે સોમનાથ અને ચોરવાડના દરિયા કિનારે ફરવા ગયા હતા દરિયા કિનારે પર સવારી કરી તો દરિયા કિનારે ઘોડા અને ઊંટ પર સવારી કરી ટ્રેન ને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા તો ભાઈ જો રિયાએ ગાંધીધામ થી તારીખ અઠ્યાવીસ મે ના રોજ રાત્રે સવા નવ વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ તારીખ ઓગણત્રીસ કલાક ને પચીસ મિનિટે દસ મિનિટ થયા ચલો કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે તો કહી શકાય બસ ટ્રેન હોડી ઉડન ખટોળા બરાબર સ્ટીમર વિમાન અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો તો કે હા આપણે સિનેમા ઘર સર્કસ નાટક પ્રાણી સંગ્રહાલય સાયન્સ સિટી જાદુનો શો વસ્તુ સંગ્રહાલય પ્રાચીન મહેલ હોય તો તે કેટલાક મોટા શહેરોમાં ગાર્ડન ફ્લાવર શો વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્ર ને જુઓ નીચેની માહિતી ટિકિટ માંથી શોધો અને લખો ચલો હવે તમારે આ ટિકિટ આપવામાં આવેલી છે બરાબર તો એમાંથી તમારે આ બધી માહિતી શોધીને લખવાની છે ચલો ભાઈ ટ્રેન ના નંબર શું હતા નેવું સાડત્રીસ તો છે આમાં નેવું સાડત્રીસ તો લેખું છે જો ગાડી નંબર ટ્રેન નંબર કેટલા છે મુસાફરી ચાલુ થવાની તારીખ જો ડેટ ચોવીસ બાર બે હજાર અઢાર ચોવીસ બાર બે હજાર અઢાર છે ચોવીસ બાર બે હજાર અઢાર ડબ્બા અને બેઠક નંબર ચાલો ડબ્બા અને બેઠક નંબર તો આ કોચ કોચ એટલે ડબ્બા અને સીટ એટલે કે બેઠક નંબર શું છે એ વન ત્રેવીસ બાવીસ છે ને એકવીસ બાવીસ અને ત્રેવીસ ચાલો આગળ ભાડું ટિકિટના પૈસા કેટલા થશે તો પચીસો ઇઠેતેર જો કેશ છે પચીસો ને ઇઠ્યોતેર જો લખ્યું છે ટુ ફાઈવ સેવન એટ ઓનલી અંતર કિલોમીટરમાં કેટલા કિલોમીટર અંતર છે તો જો લખ્યું છે કિલોમીટર અંતરમાં છસો ને તેતાલીસ તેતાલીસ ચાલો કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી ત્રણ જો વયસ્કલ કે એડોલ્ટ બે અને ચાઇલ્ડ એક બે ને એક ત્રણ બે પુખ્ત અને એક બાળક આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે તો આ ટિકિટ બે પુરુષ અને સ્ત્રી માટે છે એટલે કે બે ટિકિટ બે એક પુરુષ અને અને એક એક સ્ત્રી સ્ત્રી બે પુરુષ માટે છે બે પુરુષ અને એક સ્ત્રી માટે છે કેમ ખબર પડી ગઈ જો અહીંયા મેલ મેલ ફિમેલ મેલ એટલે પુરુષ મેલ એટલે પુરુષ ફિમેલ એટલે સ્ત્રી બરાબર જેમનું આયુષ્ય બતાવ્યું છે જો એમના પિતાની ઉંમર ઓગણચાલીસ વર્ષ હશે માતાની સાડત્રીસ અને એમના પુત્રની સાત વર્ષ બતાવ્યું છે ઓકે આવી રીતે મળી કે મિત્રો બધી માહિતી એમ ચલો બીજી કોઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખો હા પી એન આર નંબર કયા નંબર પી એન આર નંબર એ તમે ગોતીને લખી શકો જો પી એન આર નંબર આઠસો વીસ છ ચાર ચાર નવ સાત પાંચ પાંચ એ લખી શકો છો ત્યાર પછી બીજું શું લખી શકો છો શ્રેણી તો કે બે વાતાનુકૂલિત એસી બીજી શ્રેણી બરાબર તો કઈ શ્રેણીમાં છે તો કે ટુ એ વાતાનુકૂલિત શ્રેણી ક્લાસ બરાબર ત્યાર પછી બેસવાનું સ્થળ બેસવાનું સ્થળ બાંદ્રા ટર્મિનલ જો બાન્દ્રા ટર્મિનલથી રતલામ જ સુધી છે જો બાન્દ્રા ટર્મિનલથી રતલામ જંક્શન સુધી છે ક્યાંથી ક્યાં સુધી ખબર સ્થળ રતલામ જંક્શન ટિકિટ નંબર તો ટિકિટ નંબર વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા જ છે છ આઠ બે પાંચ જીરો નવ એક આઠ આવું છે ટિકિટ નંબર ચલો ટ્રેનનું નામ ગોતી લઈએ સાથે સાથે ચલો તમારે મને કહેવાનું છે ટ્રેનનું નામ સર ક્યાં લખ્યું છે બરાબર જો લખ્યું છે ને અચ્છા તમને પેલા હું કહી દઉં ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ શું છે અવધ એક્સપ્રેસ જો લખ્યું છે અવધ એક્સપ્રેસ ટ્રેનનું નામ ત્યાર પછી છે ટિકિટ લીધી તેની તારીખ અને સમય બરાબર ટિકિટ લીધી તેની તારીખ અને સમય તો સત્યાવીસ દસ બે હજાર અઢાર જો છે સત્યાવીસ દસ બે હજાર કે ચૌદ માંથી બાદ કરી દેવાના એટલે બે કલાક અને છત્રીસ મિનિટ થશે તો ત્યારે ટિકિટ લીધેલી છે ક્લિયર આવી રીતે ત્યાર પછી સુવા માટે બેઠકનું સ્થાન તેની જાતિ ઉંમર પુરુષ ઓગણ ચાલીસ વર્ષ નંબર સાત વર્ષ જો લેખું છે લેખાણું ઓકે તો આ રીતે તમે લખી શકો છો ટૂંકમાં આ વસ્તુ લખી છે આખી ફરી પાછી ચાલો આગળ રેલવે નું સમય પત્રક દરેક ટ્રેન ના માર્ગ વિશેના નામ ટ્રેન કયા સમય પહોંચશે અને કયા સમય સ્ટેશન છોડશે કાપેલું અંતર વગેરેની વિગત આપે છે જો સ્ટેશન નું સમયપત્રક પરથી ખબર પડી જાય સ્ટેશનમાં નામ શું છે સ્ટેશનનું ટ્રેન કયા સમયે પહોંચશે ત્યાં કયા સમયે ટ્રેન સ્ટેશનથી ઉપડશે એટલે કે સ્ટેશન છોડશે કાપેલું અંતર કેટલું છે વગેરેની વિગત આપે છે આપણે રેલવે સ્ટેશન થી રેલવે સમય ખરીદી શકીએ છીએ જો રેલવે સ્ટેશન ઉપર જઈ અને તમારે રેલવે સમય ખરીદવું હોય પૈસાથી તો તમે શું કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ખરીદી શકો છો મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમય પત્રકમાં આપેલ છે રિયા મુસાફરી કરીને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ છે પછી તમારે શું છે છે આપવાના તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ બરાબર પછી તમારા પ્રશ્નના જવાબ આપવાના થશે બરાબર એટલે સાથે સાથે જોઈએ જ લઈએ ચાલો તમારા ચિત્રમાં પાકું કરવાનું નથી જો ભુજ સ્ટેશનનું નામ ભુજ ઉપર પહોંચવાનો સમય જીરો જીરો કારણ કે ત્યાંથી જ ઉપડી હતી બરાબર ત્યાં જ હતી ટ્રેન ઉપડવાનો સમય સોરી પહોંચવાનો સમય કારણ કે ટ્રેન ત્યાં જ હતી ઉપડવાનો સમય ઓગણીસ પચાસ એટલે કે સાત કલાક પચાસ મિનિટ ભુજ ઉપર જીરો મિનિટ અંતર જીરો જીરો ભુજ થી પેલો દિવસ પછી અંજાર પહોંચી કેટલા વાગે પહોંચી વીસ ને ચોવીસ એટલે કે આઠ કલાક ને ચોવીસ મિનિટે ઉપડવાનો સમય આઠ કલાક ને છવ્વીસ મિનિટ એટલે કે બે મિનિટ પછી બે મિનિટ રોકાઈ કેટલું કિલોમીટર બેતાલીસ એટલે કે ભુજ થી મુસાફરી અંજારથી આદિપુર જંકશન વીસ કલાક છત્રીસ મિનિટે પહોંચી અને વીસ કલાક આડત્રીસ મિનિટે ઉપડી ગઈ એટલે બે મિનિટ જ ઉભી રહી તો એ કેટલું છે ઓગણપચાસ ક્યાંથી ભુજ થી ભુજ થી ઓગણપચાસ કિલોમીટર પેલો જ દિવસ છે મુસાફરીનો ગાંધીધામ જંક્શન વીસ કલાક પંચાણું મિનિટે પહોંચી અને એકવીસ કલાક પંદર મિનિટે ઉપડી એટલે કે વીસ મિનિટ ત્યાં રહી તો ગાંધીધામ જંક્શન અઠાવન કિલોમીટર એટલે કે ભુજ થી ગાંધીધામ જંક્શન કેટલું છે અઠાવન કિલોમીટર પહેલો જ દિવસ ભચાવ એકવીસ કલાક ને છેતાલીસ મિનિટે પહોંચી એકવીસ કલાક ને અડતાલીસ મિનિટ ઉપડી કે બે મિનિટ જ ઉભી રહી અઠ્ઠાણું કિલોમીટર થાય ત્યાંથી બચાવ બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો નડિયાદ આણંદ વડોદરા ભરૂચ અંકલેશ્વર વાપી છસો ને એસી કિલોમીટર થાય મુસાફરીનો બીજો દિવસ ગણાય વાપી સ્ટેશને આઠ ને પચીસે પહોંચે આઠ ને સત્યાસી ઉપડી જશે બરાબર ચલો તો રિયા પહોંચી મામાના ઘેર નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો ગાંધીધામ ક્યારે પહોંચી હતી વીસ કલાક પંચાવન મિનિટે તો વિદ્યાર્થી મિત્રો ટ્રેનનો સમય ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે ચાલે એટલે કે સાંજના થયા અમદાવાદ બે કલાક મિનિટ એટલે કે વહેલી સવારના કલાક મિનિટ થઈ સુરત સાત વાગે સવારે ચલો કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોળ કરો જે રિયાની ડાયરીમાં લખેલા છે ગાંધીધામ સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વલસાડ અને વાપી સાંજે સાત કલાક અને પચાસ મિનિટે ટ્રેન ભુજ થી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો ટ્રેન ભુજ થી ગાંધીધામ પહોંચતા અઠાવન કિલોમીટરનું અંતર કાપ્યું વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું છે જો ભુજથી ગાંધીધામ સુધીનું અંતર બતાવે છે કેટલા છે અઠ્ઠાવન કિલો મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી ફિઓના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો તો ફિઓના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા છ કલાક આડત્રીસ મિનિટ લાગી કારણ કે ફિઓના ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટે એ સ્ટેશન પર ઉતરી ગઈ હતી તો દસ કલાક અને પચીસ મિનિટ છે એમાંથી ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટ બાદ કરશો એટલે છ કલાક અને આડત્રીસ મિનિટ આવશે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી તો ફિયોના અને રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી એટલે કે ત્રણસો સુડતાલીસ ત્રણસો સુડતાલીસ કિલોમીટરની મુસાફરી કરી બરાબર ચારસો થી 58 બાદ કરીએ તો 347 કિલોમીટર થાય નડિયાદ 405 અને ગાંધીધામ અથવાનું હતું વાત કર્યું હાલે 347 રિયા એ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરની મુસાફરી કરી તો રિયા એ ટ્રેન દ્વારા 622 કિલોમીટરની મુસાફરી કરી અને 680 થયું એમાંથી 58 બાદ કર્યું ગાંધીધામ નું તમને ડાયરી લખવી ગમે છે હા મને ડાયરી લખવી ગમે છે બરાબર તો ગમશે તો કે હા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ આપણે તમને જવાબ સાથે આપ્યો છે બરોબર રિયાની રિયા પહોંચી મામાના ઘેર તો એના પછીનો નવમો પાઠ છે આપણે પછી જોઈશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત